હેલો સ્ટુડન્ટ આજે આપણે ભણશું સ્ટાન્ડર્ડ ફાઈવ સબ્જેક્ટ ઇંગ્લિશ તેમાં યુનિટ ટુ યુનિટ ટુ નું નામ છે અમ્રેલાસ આર કલરફુલ તેમાં પેજ નંબર ફિફ્ટી વન એન્ડ મેની કેટલાક શબ્દો ને અંતે એસ મૂકવાથી તે શબ્દ નું બહુ વચન થાય છે હવે એવા કેટલાક સ્પેલિંગ છે જેની પાછળ એસ મૂકી દે તો તેનું બહુ વચન થઈ જાય હવે બહુ વચન એટલે શું પ્રશ્ન થતો હશે આપણને કે બહુ વચન એટલે શું થાય તો એક વસ્તુ હોય ત્યારે એક વચન અને એક અથવા એકથી વધારે હોય ત્યારે તેને આપણે બહુ વચન કહી શકીએ છીએ એક વસ્તુ કરતાં વધારે હોય ત્યારે આપણે તેને બહુવચન કહી શકીએ છીએ પેલું જોઈએ આપણે શોપ સોપ એટલે દુકાન અને સોપ એટલે કે દુકાનો બોય એટલે છોકરો અને બોયઝ એટલે કે છોકરાઓ બુક એટલે પુસ્તક અને બુક્સ એટલે કે પુસ્તકો આવી જ રીતના હતા બહુવચનના સ્પેલિંગ જેની પાછળ એસ મુકવાથી તે વસ્તુનું બહુવચન થઈ જાય છે હવે આપણે જોઈએ જે શબ્દ અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ આવે તો તે શબ્દને અંતે ઇ એસ મૂકવાથી બહુવચન થાય છે હવે જ્યારે સ્પેલિંગની અંતે છેવટે એસ હોય ડબલ એસ હોય એસએચ હોય સી સીએચ ઓઈ એક્સ કે ઓ આવે તો તે શબ્દના અંતે શું મૂકવામાં મૂકવાથી બહુ વચન થાય છે ઇએસ મૂકવાથી બહુ વચન થાય છે એક્ઝામ્પલ જોઈએ પેલું છે બસ તો એસ આવ્યો તો બસ ઇસ ઈ એસ પાછળ મૂકી દેવામાં આવેલો છે તેવી રીતના ક્લાસ ક્લાસ એટલે વર્ગ તો ક્લાસીસ વર્ગો ગ્લાસ પ્યાલો ગ્લાસીસ પ્યાલા ઓળી ડીશીસ થાળીઓ આવા જ હતા એક્ઝામપલ હવે આપણે જોઈએ ત્રીજો રૂલ્સ જે શબ્દોને અંતે એફ કે એફ ઇ આવે તે શબ્દોનું નું બહુવચન કરવા માટે એફ કે એફ ઇ ની જગ્યાએ વીઈ એસ મૂકવામાં આવે છે હવે જે શબ્દોને અંતે એફ કે એફ આવે તો તે શબ્દોને બહુવચન કરવા માટે આપણે તેની જગ્યાએ શું મૂકીએ છીએ વીએસ મૂક મૂકવામાં આવે છે તો તેનું એક્ઝામ્પલ જોઈએ આપણે લીફ એટલે પાંદડું તો લીવ શ એટલે કે પાંદડાઓ નાઇફ એટલે છરી અને નાઈસ એટલે કે છરીઓ વાઇફ પત્ની અને વાઇફ એટલે કે હવે અમુક શબ્દોનું બહુવચન છે એ આ પ્રમાણે થાય છે મેન હંમેશા બહુવચન થાય તો તેના જે સ્વર હોય છે તેમાં જ ફેર થાય છે એ ઈઆઈયુમાં મેન એમ મેન એટલે પુરુષ અને એમ ઇન તેનું બહુ વચન રૂમ છે રૂપ છે ડબલ્યુ ઓ એમ ઇએન ચાઇલ્ડનું ચિલ્ડ્રન ફૂટનું ફીટ ટુથનું ટીથ અને માઉસનું માઇસ આ હતા તેના બહુવચનના રૂપો જે આ પ્રમાણે હતા તો હવે આપણે વાક્ય પ્રમાણે જોઈએ હવે આપણે ધીસ અને ધેટ નું બહુ નું રૂપ જોવાનું છે ધીસ ધીસ એટલે આ એક વચન છે નજીકની એક વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ધીસ સાથે બી ના રૂપ તરીકે ઇઝ નો ઉપયોગ થાય છે હવે એક વચન માટે ધીસ એટલે કે નજીકની વસ્તુ હોય તેને દર્શાવવા માટે આપણે નો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે ધેટ ધેટ એટલે પેલું તે પણ એક વચન છે દૂરની એક વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ધેટ સાથે ટૂબી ના રૂપ તરીકે ઉપયોગ થાય છે હવે કોઈ દૂરની વસ્તુ હોય આપણાથી થોડીક વસ્તુ દૂર હોય ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ ધેટ એટલે શું થશે પેલું તો તેની સાથે ટૂબી ના રૂપ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે ઈઝનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે જોઈએ તેના બહુવચનના રૂપો આ ધીસ અને આ ધેટના બહુવચનના રૂપો જોઈએ તો તેના બહુવચન ધીઝ 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 નું ધીસ બહુવચન છે નજીકની એક થી વધુ વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવવા માટે ધીઝ સાથે ટૂબી ના રૂપ તરીકે આરનો ઉપયોગ થાય છે હવે નજીકની વસ્તુ હોય પરંતુ એક થી વધુ હોય એક વસ્તુ થી વધુ હોય ત્યારે આપણે ધીજ નો ઉપયોગ કરીએ છીએ હવે ધીજની સાથે ટૂબી નું રૂપ શું આવશે બહુ વચન રૂપ આવશે એટલા માટે ધીજ સાથે આરનો ઉપયોગ થાય છે હવે ધેટ હોય દૂરની વસ્તુ હોય ત્યારે બહુવચન રૂપ કોનો ઉપયોગ કરીશું તો ત્યારે ધોઝ નો ઉપયોગ કરીશું ધોસ છે તે ધેટનું બહુવચન રૂપ છે દૂરની એક થી વધુ વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવવા માટે ધોજ સાથે આરનો ઉપયોગ થાય છે હવે કોઈ દૂરની વસ્તુ હોય એક થી વધુ વ્યક્તિઓ હોય કે વસ્તુઓ દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ ધોજનો ઉપયોગ કરીએ છીએ અને તેની સાથે ટૂબી નું રૂપ કોના આવે છે આર આવે છે હવે આપણે ચિત્રના એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો વધારે ખ્યાલ આવશે ચાલો આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ ધીસ ઇઝ એ બલૂન આ ફૂગો છે તો એક ફૂગો છે એટલા માટે ધીસ નો ઉપયોગ થયો રૂપ એકવચન હોય ત્યારે ઈઝ અને તે જ વસ્તુ જ્યારે બહુવચનમાં હોય ત્યારે ટુબી નું રૂપ આરનો ઉપયોગ કરવામાં આવે છે અને બલૂન છે તે એક બલૂન હતું એટલા માટે બલૂન અને તેનો બહુવચન રૂપ બલુન્સ ની પાછળ એસ લગાડી દેવામાં આવે છે ધીસ આર બલૂન્સ આ ફુગા છે હવે બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે તેવી જ રીતે આપણે જોઈએ ધીસ ઇઝ એન એપલ આ એક સફરજન છે તો જોઈએ એક સફરજન છે હવે અહીંયા જોઈએ અહીંયા તો એક કરતાં વધારે સફરજન સફરજન છે આ તો બહુવચનનું રૂપ છે તો લખાશે ધીસ આર એપલ ધીસ ધીસ નું બહુવચન રૂપ ટુબીના રૂપ તરીકે આર નો ઉપયોગ કર્યો અને એપલ છે તેની પાછળ એસ લગાવી દેવામાં આવેલ છે આ સફરજનો છે હવે તેવી જ રીતના આપણે આગળ જોઈએ ધેટ ઇઝ મેંગો આ પેલી કેરી છે એટલે કે દૂરની વસ્તુ દર્શાવવા માટે ઉપયોગ થાય છે ધેટ ઇઝ એ મેંગો પેલી કેરી છે તો અહીંયા એક કરતાં વધારે કેરીના ચિત્ર આપેલું છે તો લખાશે ધોઝ આર ધોઝ આર મેંગોઝ પેલી કેરીઓ છે અહીંયા કેરી છે અહીંયા કેરીઓ છે હવે તેવી રીતના જોઈએ આપણે ચોથું ઉદાહરણ જોઈએ ધેટ ઇઝ લીફ પેલું પાંદડું છે તો બહુવચન થશે ધોઝ અને ઇઝ નું બહુ વચન રૂપ આર લીફ નું શું થશે એફ આવ્યું એફ આવે ત્યારે આપણે શું કરવાનું છે વીએસ લગાવવાનું છે તો જોઈએ આપણે ધોઝ આર લીવ પેલા પાંદડા છે હવે આપણે તેને પ્રશ્ન સ્ટાર્ટ પેજ નંબર બાસઠ ઉપર ચિત્ર જોઈ વાક્ય વાંચો અને કોષ યોગ્ય વાક્ય પસંદ કરી અને લખો ધેટ ઇઝ એ ટ્રી પેલું ઝાડ છે તો અહીંયા ઓપ્શન આપેલા છે ધેટ હોય ત્યારે કોનો ઉપયોગ કરીએ આપણે ધીસ નો કે ધોજ નો તો આપણે ધેટ હોય ત્યારે ધોજ નો ઉપયોગ કરીએ છીએ એટલા માટે લખા છે ધોજ આ ટ્રીઝ પેલા વૃક્ષો છે હવે આપણે પેલું જોઈએ ધેટ ઇઝ અ ડીશ પેલી ડીશ છે તો ડીશ

ધીસ આર બોક્સિસ બોક્સ ની પાછળ પણ એક્સ છે એટલા માટે તેને પણ ઈએસ નું સ્વરૂપ લગાડવામાં આવશે એટલા માટે ધીસ આર બોક્સિસ પેલા આ બોક્સો છે એ કરતાં વધારે વસ્તુની વાત કરવામાં આવેલી છે તેવી રીતના આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ ધેટ ઇઝ એ ગ્લાસ ધેટ ઇઝ એ ગ્લાસ આ પેલો ગ્લાસ છે હવે અહીંયા જોઈએ ધેટનું બહુ વચ્ચેનું રૂપ ધોસ ધોસ આર ગ્લાસી અહીંયા ડબલ એસ હોવાથી અહીંયા એસ મૂકવામાં આવશે તેવી રીતના આગળ જોઈએ ધીસ ઇઝ અ મેંગો ધીસ ઇઝ અ મેંગો આ કેરી છે ધીસ આર મેંગોઝ આ કેરીઓ છે પાંચમું જોઈએ આપણે ધેટ ઇઝ અ લીફ પેલું પાંદડું છે ધોઝ આર લીવ એફ આવ્યો લિફ્ટના સ્પેલિંગમાં એફ આવ્યો એફ આવે ત્યારે આપણે વીએસ લગાડીએ છીએ તો પેલા પાંદડાઓ છે રીતના જોઈએ આપણે તે પેલી આ સ્ત્રી છે એક સ્ત્રીની વાત કરવામાં આવી છે અહીંયા કેટલી બે સ્ત્રીઓ છે તો લખાશે ધીસ આર વુમેન વુમનના સ્પેલિંગમાં અહીંયા એ છે અને અહીંયા ઈ એ વુમનનો વુમન નું બહુ વચ્ચે નું રૂપ વુમેન થશે તેવી રીતના આપણે સાતમું જોઈએ ધેટ ઇઝ અ ચાઇલ્ડ પેલું ચાઇલ્ડ છે ધોઝ આર ચિલ્ડ્રન પેલા બાળકો છે ચાઇલ્ડ નું બહુવચન ચિલ્ડ્રન છે આવી રીતે જ તમારે આગળનું કરવાનું રહેશે